पावी जेतपुर नगरजनों द्वारा डॉक्टर बाबा साहेब आंबेडकर स्मारक नी पासे यूपी हाथरस दुष्कर्म में भोग बननार वाल्मीकि समाजनी दीकरी ने श्रद्धांजलि आपवामां आवी। जेनी वात करवामां आवे तो यूपी हाथरस में बलात्कार दुष्कर्मनी घटना में भोग बनेल पीड़िताना परिवार ने न्याय मळे तेवी मांगणी करवामां आवी अने सुप्रीम कोर्टना जजनी टीम द्वारा न्यायिक तपास करवामां आवे तेवी पण मांगणी करवामां आवी हती અને બળાત્કારીઓને તાત્કાલિક ફાંસીની સજા આપે તેવી પણ માંગ કરવામાં આવી હતી। આજે પાવી જેતપુર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે સૌ ગામના નગરજનો ભાઈઓ બહેનો જે યુપીના હાથરસ ખાતે મનીષાબેન વાલ્મીકી ઉપર જે પાશવી બળાત્કાર ગુજારાયો એના અનુસંધાનમાં એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમે સૌ ગ્રામજનો સાથે અહીંયા ઉપસ્થિત થયા છે। આ લોકતંત્રની અંદર આ લોકશાહીની અંદર એક આવી દીકરી પર જે પ્રમાણે અમાનુષિક કૃત્ય થયું અને સરકાર જે ઉત્તર પ્રદેશની સરકાર એને આરોપીઓને જાનીબૂજીને છાવરવાનો પ્રયત્ન કરી રહી છે અને આ કૃત્ય કેવું કે એ બાળકીની એ જે બેનની ડેડ બોડી પણ એમના પરિવારજનોને નહીં આપી ભારતના લોકશાહીના લોકતંત્રના ઇતિહાસની અંદર મને લાગે આ પહેલી ઘટના એવી છે કે પ્રશાસન તરફથી એના પરિવારજનોને બોડી પણ નહીં આપવામાં આવી અને એ બોડી એવું કહેવાય છે કે પેટ્રોલ છાંટી અને સળગાવી દેવામાં આવી ત્યારે અમે સૌ એ બેનને આજે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। સાથે સાથે એમના પરિવારજનોએ જે માંગ કરી છે કે અમને સીબીઆઈ તપાસની અમારી માંગણી નથી પરંતુ એમના પરિવારજનોની એવી માંગણી હતી કે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા આ સમગ્ર તપાસ થાય અને જે કથિત આરોપીઓ છે એ લોકોને ફાંસીની સજા મળે એવી માંગ સાથે એમની માંગમાં પણ અમે અમારો સૂર પુરાવીએ છીએ અને આ બેનને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આ લોકશાહી લોકતંત્રમાં આવા કૃત્યો કરનારા લોકોને સખત સજા મળે એવી વિનંતીને લોકજુવાળ ઉભો કરવા માટે આજે અમે અહીંયા એકત્રિત થયા છીએ। શું નામ? મારું નામ રાજેન્દ્રસિંહ રાઠવા, પાવી જેતપુર। સરજાદ દોલતી, કેટીવી ન્યૂઝ, પાવી જેતપુર।